અત્યારે લગ્ન પ્રસંગમાં જવાનું તો બિલકુલ બંધ જ છે, પણ જો લગ્ન પ્રસંગ જેવું ચણાનું શાક ઘરે ખાવાનું મન થાય તો આ છે તેની સિક્રેટ રેસીપી. એ પણ પંજાબી નહીં પરંતુ ગુજરાતી મસાલા સાથે અને એકદમ ટેસ્ટી ને ચટપટું. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ બટનને જરૂરથી પ્રેસ કરી દેજો. તો ચલો જોઈએ તેની રેસીપી. અહીંયા મેં એક બાઉલ જેટલા આખી રાત પલાળી અને સવારના કુકરમાં મીઠું એડ કરીને બાફી લીધેલા ચણા લીધા છે. આ ચણા જો એક કપ હોય તો તમારે બાફતી વખતે બે કપ જેટલું પાણી અને સ્વાદ અનુસાર નમક જરૂરથી ઉમેરવું. હવે આ ચણાને એકદમ લગ્ન પ્રસંગમાં હોય તેવા ટેસ્ટી ગ્રેવીવાળા બનાવવા માટે એક પેસ્ટ તૈયાર કરી લઈએ, જેમાં 6-7 કળી લસણ ઉમેરીશું. ત્યારબાદ 1/2 મોટી ડુંગળી, મોટું ટમેટું 1 નંગ, ત્યારબાદ થોડું એવું મરચું, આદુનો ટુકડો. જ્યારે પણ તમારે શાકનો કલર વધારે રેડ લાવવો હોય ત્યારે લીલું મરચું ઓછું ઉમેરવું, નહીતર તીખાસ વધી જશે અને કલર નોર્મલ જ રહેશે. હવે આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો તેને સાઈડમાં રાખી દઈએ અને ગુજરાતી મસાલો બનાવીએ. યસ, જ્યારે પંજાબી મસાલાને આપણે પાણીમાં ઘોળીને એડ કરતા હોઈએ એવી જ રીતના ગુજરાતી મસાલો પણ બનાવીશું, જેમાં મેં અહીંયા હળદર, મીઠું, થોડી એવી ચટણી લીધેલી છે, ત્યારબાદ તેમાં જીરું લીધેલું છે જે ઓલમોસ્ટ 1 ચમચી છે અને બાકી બધું 1/2 ચમચી હતું, ત્યારબાદ તેમાં શેકેલા જીરાનો પાવડર છે જે ઓલમોસ્ટ 25% છે એટલે કે 5 ચમચી જેટલો છે, 1 નાની ચમચી ગરમ મસાલો ઉમેરીશું, ત્યારબાદ જો તમારા ઘરે આમચૂર પાવડર અવેલેબલ હોય તો એ ઉમેરવો, અથવા તો શાક બનાવતી વખતે લીંબુના 10-15 ટીપા ઉમેરી દેવા. ફ્રેન્ડ્સ, આ મસાલો એટલો સરસ બને છે કે જ્યારે તમે વઘારમાં ઉમેરશો ત્યારે એનો ટેસ્ટ અલગ જ લાગશે. હવે આ બધો મસાલો હલાવી લઈએ સરસ રીતના. આ મસાલામાં હું 5-6 ચમચી જેટલું પાણી ઉમેરીશ જેથી કરીને એકદમ સરસ એવી પેસ્ટ બની જાય, પણ બહુ આછીએ નહીં અને વધારે ઘાટીએ નહીં એવી બનાવવાની છે. હવે આપણી પેસ્ટ બનીને અહીંયા તૈયાર છે તો આપણે શાકને વઘારવા માટે તેલ ગરમ મૂકી દઈએ. મેં અહીંયા 1 બાઉલ ચણા માટે મોટા 3 ચમચા જેટલું તેલ મૂકેલું, પણ જો વઘાર થઈ ગયા પછી એવું લાગે કે તેલ ઓછું છે તો તમે જેમ આપણે દાલ તડકામાં વઘાર કરતા હોઈએ એવી જ રીતના થોડું એવું તેલ ગરમ કરી તેમાં ચટણી ઉમેરી અને પછી જો શાક ઉપર એડ કરશો તો શાક એકદમ ઉપર તેલવાળું અને બહાર જેવું જ લૂકમાં લાગશે. હવે આપણું તેલ ખૂબ જ સરસ રીતના ગરમ થઈ ગયું છે. વઘાર આપણે સૂકા જીરાથી, લાલ મરચું, લીલું મરચું અને તમાલપત્રથી કરીશું. જો તમારે આમાં રાઈ એડ કરવી હોય તો એ પણ કરી શકાય, મેં અવોઇડ કરેલી છે. હવે આ બધી વસ્તુ ખૂબ જ સરસ રીતના તેલમાં સતળાઈ જાય એટલે આપણે જે પેસ્ટ મસાલાઓની બનાવેલી છે તેને જ ડાયરેક્ટ તેલમાં ઉમેરી દેશું. એન્ડ ફ્રેન્ડ્સ, બિલીવ મી, આ મસાલો તમે એડ કરશો એટલે આની સુગંધ અને લુક બંને એટલા સરસ આવશે કે તમે બહારનું શાક તો ભૂલી જ જશો. જો તમે આવી રીતના છોલે ચણા વઘારવા માગતા હોય તો એ પણ વઘારી શકાય, જેમાં પંજાબી મસાલાની તો બિલકુલ જરૂર નહીં રહે. હવે આ બધું સરસ રીતના મિક્સ થઈ જાય એટલે આપણે જે મિક્સર જારમાં ક્રશ કરેલી પેસ્ટ છે એ એડ કરી દેશું. આ શાક બનતું હોય ત્યારે એટલી ફાઇન સ્મેલ આવશે કે ઓલમોસ્ટ તમારા ઉપર અને નીચે કોઈ રહેતું હશે તો તે પણ સમજી જશે કે આજે ઘરમાં કંઈક નવી વસ્તુ બની છે. એકદમ ફાઇન એવી પેસ્ટને તમારે સોતે કરી લેવાની છે. આ પેસ્ટ ખૂબ જ સરસ રીતના તેલમાં સોતે ત્યારે થઈ ગઈ હશે જ્યારે તમે ઉપર તેલ આવી જાય ત્યાં સુધી તેને ઉકળવા દેશો, જ્યાં બબલ્સ બોલે છે ત્યાં ફરતી સાઈડમાં તેલ આવી જશે. હવે આપણે આમાં બાફેલા ચણા એડ કરી દઈશું અને જો તમે વઘારમાં આમચૂર પાવડર ન એડ કર્યો હોય મસાલામાં તો અત્યારે લીંબુ ઉમેરી દેવું. મેં થોડો એવો આમચૂર પાવડર ઉમેરેલો અને સાથે સાથે થોડું એવું લીંબુ ઉમેરી દીધેલું જેથી કરીને આ શાકનો ટેસ્ટ એકદમ ટેંગી આવે.
આપણે અહીંયા ગળાશ બિલકુલ નથી ઉમેરતા, પણ જો તમારે ખટાશની સાથે ગળાશ ઉમેરવી હોય તો તમે અહીંયા ગોળ અથવા તો ખાંડ કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શકો છો। હવે આ શાકને આપણે ઢાંકીને 5-6 મિનિટ રહેવા દઈશું। વચ્ચે વચ્ચે એકવાર જોઈ અને ચમચો ફેરવી અને પાછું ઢાંકી દેવું। તો ફ્રેન્ડ્સ, ઢાંકીને 5 મિનિટ રાખ્યા બાદ આપણું શાક બિલકુલ સરસ તૈયાર થઈ ગયું છે। તો તેને ગરમા ગરમ રોટલી સાથે સર્વ કરીએ। જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ, ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। થેન્ક યુ।